फ्रेंड्स, गुड इवनिंग। हैप्पी विलेज लाइफ मोटाश्याम एंड फेमिली चैनल में मित्रों आपनो हार्दिक स्वागत है। तो मित्रों, अमे जे उनाळो वावेतर जे मगनो कर्युं तो तेनुं संपूर्ण कामकाज पूरुं थई गयुं छे। अने मित्रों, हवे अत्यारे मगफळीनो पाक जे चोमासुं पाक लेवानो छे तेनी तैयारी शुरू थई गई छे। मित्रों, तो तेनी जे एक्टिविटी फ्यूचरमां थशे तेना विडियो पण आपने साथे शेर करीशुं। मित्रों, आजे गुड न्यूज छे। अने मीरालीने मित्रों घणा दिवसथी शोक हतो કે તેને નાનું ટ્રેક્ટર ચલાવવાનો, તો મિત્રો આજે તે નાનું ટ્રેક્ટર ચલાવશે તેનો પણ વિડીયો આપની સાથે શેર કરીશું। તો ખાસ મિત્રો એન્ડ સુધી વોચ કરજો। તો મિત્રો આ વિડીયો કન્ટિન્યુ કરો એન્ડ સુધી। મિત્રો, તો આપને આ વિડીયો ગમે તો જરૂર લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો જરૂર સબસ્ક્રાઇબ કરજો। અને હા મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જણાવજો। તો મિત્રો, આ છે અમારું નાનું ટ્રેક્ટર, તમે જોઈ શકો છો। અને મીરાલી બેન હમણાં ડ્રાઈવ કરવાના છે, તે પણ જરૂર શેર કરીશું વિડીયોમાં। મિત્રો, તમે જોઈ શકો છો મીરાલી ખૂબ સારી રીતે નાનું ટ્રેક્ટર ડ્રાઈવ કરે છે, તમે જોઈ શકો છો। મિત્રો, તો હું અને મીરાલી અત્યારે અમારું જે બીજું ખેતર છે ત્યાં કેરી ઉતારવા આવ્યા છીએ। કેરી ખૂબ જ સારી આવી છે મિત્રો, તમે જોઈ શકો છો। તો અત્યારે તેને ઉતારવાના છે મિત્રો, અને પછી તેમને ભારવાની હોય છે મિત્રો, તે પણ બતાડશું। એટલે પવનની ખરી ના જાય અને ખૂબ સારી રીતે ખાઈ શકીએ તે માટે પહેલાંથી ઉતાર લઈએ છીએ મિત્રો। આ આંબામાં કઈ કેરી આવી છે તમે જોઈ શકો છો। આજે એટલી કેરી ઉતારી છે તમે જોઈ શકો છો, કેરી ખૂબ સારી મોટી છે। અને મિત્રો, હવે તેને ભારવાના છે, અને તેમાં જે મગફળીનો ભૂક હોય છે મગોટું, તેમાં મિત્રો ભારવાના છે। તેમાં મિત્રો જેટલી ગરમી વધુ મળે તેટલી વહેલી અને સારી રીતે પાકી શકે કેરી, તો તે પણ હું બતાડીશ, તે પણ ખાસ જોજો। તો મિત્રો, અહીં જે મગફળીનું ભૂક છે ત્યાં નીચે ગોઠવીને સારી રીતે અહીં રાખી દીધી છે, તમે જોઈ શકો છો ગોઠવી દીધી છે। હવે મિત્રો, આની ઉપર જે કોથળા રાખી સણિયાના, અને પછી તેની ઉપર જે જુવારનો જે પૂડ હોય છે તે મૂકી દેશું, એટલે સારી રીતે ગરમીમાં મિત્રો પાકી જાય। તો આવી રીતે મિત્રો કેરી પાકવાની જે ભારવાની જે પ્રોસેસ હોય છે તે આવી રીતે હોય છે। તો મિત્રો, જુવારના જે પૂડ હોય છે તે મૂકીને આવી રીતે સંપૂર્ણ પેક કરી દીધી છે ગરમીમાં। તો આવી રીતે સંપૂર્ણ મિત્રો પ્રોસેસ હોય છે કેરી પકવવા માટે, આવી રીતે સંપૂર્ણ ક્યાંયથી હવા ન જાય અને ખૂબ સારી રીતે ગરમી મળે તે રીતે ઢાંકી દીધી છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, આવી રીતે આ વિડીયો આપની સાથે શેર કર્યો, આપને કેવો લાગ્યો છે તે જરૂર કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરી જણાવજો, ફીડબેક જરૂર આપજો। તો
तो मित्रों आ वीडियो अहीं पूरो करीए छीए, फरी नेक्स्ट वीडियो में मळीशुं। त्यां सुधी सौने जय जवान जय किसान जय जय गरवी गुजरात। तो मित्रों आ वीडियो अहीं एंड करीए छीए, फरी नेक्स्ट वीडियो में मळीशुं। थैंक यू फॉर वॉचिंग।